સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે. સકુબાઈની દ્વારિકાનો નાથ હતો અને એને છોડ્યા, અને એને છોડ્યા પછી કે ભૂખ લાગી છે, જમવાનું બનાવ. એ પરબ્રહ્મ પરમાત્મા સકુબાઈની જગ્યાએ ઈંધણા લેવા જાય. એ સકુબાઈની જગ્યાએ દ્વારિકાનો નાથ માથે બેડા લઈને હેલ ભરવા જાય. અરે વાસણ સાફ કરે, સાસુ સસરાના પગ દબાવે, આને કહેવાય ભક્ત વત્સલ. પોતાના ભક્ત માટે બીજાની સેવા કરે. વાસણ છે મુરલી વાળો ચટકાળો બન્યો સગો સાંભળ્યો વાલો ઘટ માં લાગે વાલો વાલો બન્યો છે સગો સાંભળ્યો ચટકાળો બન્યો સગો સાંભળ્યો. અરે વાસણ માંજે પગ દબાવે, પહેલી વખત રસોઈ બનાવી ભાઈ ભગવાને બનાવી, આંગણા ચાટી ગયા, એમડીએચ મસાલાનું કઈ ન આવે. અરે કેટલી સુંદર રસોઈ! અરે દ્વારિકાધીશને ભોગ લગાવો તો એ એકદમ તમને આનંદ આવી જાય કે આને કહેવાય ભોગ. પણ જ્યાં દ્વારિકાધીશે પોતે નિર્માણ કર્યો હોય એ રસોઈ હોય તો વાત જ શું છે. અને સકુબાઈ માટે ભગવાને રસોઈ બનાવી, વાસણ સાફ કર્યા, પગો દબાવ્યા, એના માટે ભગવાને લાજ કાઢી, ઘૂંઘટ પહેરીને પાણી ભરવા માટે દ્વારિકાનો નાથ નીકળ્યો છે. રંગ પાંડુ રંગ ભક્તિ રંગ વિઠ્ઠલા
રંગ રંગ પાંડુરંગ ભક્તિ રંગ વિઠ્ઠલા રુકમણી સમેતા પંઢરી નાથા રુકમણી સમેતા પંઢરી નાથા માત્ર લેવી દીધી પણ બેનો ઉભા થઈ ગયા એટલે મને એવું છે કે ભલે આનંદમાં પરમાનંદ થઈ જાય. બાકી આ સકુબાઈ માટે દ્વારિકાનો નાથ કેટલો ભક્ત વત્સલ છે. જે સકુબાઈને બાંધેલા હતા એક સ્ત્રીના રૂપમાં આવ્યા ભગવાન કે તારે સકુબાઈ જવું છે ને, તો કે આ દોરી છોડી મૂકી. સકુબાઈ દોડીને ભાગવા ગયા પંઢરપુર, કહ્યું કે મને તો બાંધતી જા, કોઈ જોઈ તો લાગે કે સકુબાઈ અંદર છે. અને સકુબાઈ ભગવાનને બાંધતી ગઈ. સકુબાઈનું રૂપ પણ સકુબાઈ, ભગવાનનું રૂપ પણ સકુબાઈ જેવું થઈ ગયું. ને પતિએ 10-12 દિવસ પછી જોયું, ખબર પડી કે સકુ તો બાંધેલી છે. આ કદાચ મરી જશે તો બીજા લગ્ન નહીં થાય. અત્યારે તો એક વખત સગાઈ નથી થતી, બીજી વખત લગ્નની ક્યાં વાત છે. દરવાજો ખોલ્યો ને એણે છોડીને કહ્યું કે ભૂખ લાગી છે, 15 દિવસની ભૂખી છે, જમવાનું તો બનાવો. ત્યાં સકુબાઈ પહોંચી ગઈ છે પંઢરપુરમાં, હાથમાં કરતા લઈને ખાધા પીધા વિના એટલો બધો જપ કર્યો. 6 મહિના સુધી વિચાર કરી લીધો કે હવે પાછું જવું જ નથી. ત્યાં સાસુ સસરા અને પતિને ગાળો દે, એના કરતાં મારો સર્વસ્વ આ પંઢરીનાથ છે, ત્યાં જ રોકાવ. એ ત્યાં રોકાણા અને 6 મહિના સુધી કનૈયાએ અહીં વાસણ સાફ કર્યા. એ નારાયણે માથે હેલ લીધી, માતા પિતાના પગ દબાવ્યા. પણ ભગવાનની રસોઈ જમ્યા ને પછી બુદ્ધિ બદલી ગયું બધાની, જે ગાળો બોલતા એ ગાળો બોલવાનું બંધ કરી દીધું. અરે એની સાસુ આવીને કહે, તે બહુ કામ કર્યું, હું તારા પગ દબાવી દઉં. આખું પરિવર્તન થઈ ગયું, ભગવાનના હાથની રસોઈ જમે એ બદલી તો ગયું. પણ એક દિવસ એ 5-6 મહિના સુધી કઈ જલ લીધા વિના, ભોજન લીધા વિના જે એને સતત ને સતત કીર્તન કર્યા ને, એમાં દેહ પડી ગયો પંડરી પર, પંડરીનાથના મંદિરમાં. ત્યાં ને ત્યાં મૃત્યુ થઈ ગયું. બધા એક વિચાર્યું કે આ દીકરી કોણ છે. જોયું ત્યારે એક પંડિતજી ઓળખી ગયા, તો આપણા ગામની દીકરી છે, પંઢરપુરમાં જેનો જન્મ છે, કમલાકર નામના ગોરબાપા હતા, એ ભૂદેવ હતા, એના દીકરાની દીકરી છે, જેના મા બાપ નાનપણમાં ગુજરી ગયા, જેના દાદા પણ ગુજરી ગયા. ગામ લોકો એના લગ્ન કરાવ્યા હતા કરાડ, કે બોલાવો કરાડથી કોઈને, કરાડ તો બહુ દૂર થાય, પણ એક બ્રાહ્મણ તરીકે હું એના કુલ પુરોહિત છું. નિયમ એવો છે કે કોઈ અગ્નિદાહ આપવાવાળું ન હોય ને અગ્નિ સંસ્કાર આપવાવાળું, તો ગામના કુલ પુરોહિત ગોરબાપા એને અગ્નિદાહ આપી શકે. અગ્નિદાહ આપ્યો અને કહ્યું કે હવે અસ્થિ છે, હાડકા છે, એ હાડકા એના ઘરે પહોંચાડી દેશું ને એની અસ્થિ વિસર્જન કરી નાખે. પહેલાં તો કંઈ વાહનો હતા નહીં કે તત્કાલ આવી જાય કરાડ. ગોરબાપા જે ભરતા હતા ને ત્યાં લક્ષ્મીજી આવ્યા ઉપરથી. લક્ષ્મીજીએ ત્યાંથી ભસ્મ લઈ લીધી. લક્ષ્મીજી ભસ્મ લઈને ઉપર ગયા. શુક્રાચાર્યજીને કહે કે તમે આને જીવિત કરો, જો આ સકુ તો જતી રહી છે, પણ હવે મારા પતિને વાસણ સાફ કરવા પડે, મારા પતિને ઘરના કામ કરવા પડે, મારા પતિ મુક્ત નહીં થાય જ્યાં સુધી સકુબાઈનું પાત્ર ભજવવું પડશે, હું પતિ વિના નહીં રહી શકું. શુક્રાચાર્ય સકુબાઈને જીવિત કરી. સત્ય ઘટના છે આ કરાડ ગામની. આજે પણ કરાડ ગામમાં કૃષ્ણા નદી પાસે એની સમાધિ છે. અને જ્યારે ઉપરથી એ સકુબાઈને જીવિત કરીને લક્ષ્મીજી લઈ આવ્યા, ક્યાં તો ભગવાન પાણી ભરવા આવ્યા સકુબાઈ બનીને નારાયણ. લક્ષ્મીજી કે હવે પ્રભુ પધારો, આ રહી સકુબાઈ. સકુબાઈને પાણીમાં ગોઠવી દીધી, ભગવાનને ઉપર લઈ ગયા. સકુબાઈ પાણી ભરતી તો એવું લાગ્યું કે પાણી ભરવા જ આવી છું, બધું ભૂલી ગઈ કે હું ગઈ હતી, હું મરી ગઈ, મને કોઈ જીવિત કરી, બધું ભૂલી ગઈ સકુબાઈ. જેમ પાણી ભરવા આવ્યા એવું જ યાદ રહ્યું. પાણીનો ઘડો ભરીને સકુબાઈ જતા હતા, ક્યાં તો એના સાસુ સામે આવ્યા, લાવ ઉતારી લઉં. સકુબાઈ કે પાણી ભરવા ગઈ એમાં સાસુમાં બદલી ગયા,
જે ગાડો આપતા એ અત્યારે નીચે ઉતારી દે, રસોઈ મેં બનાવી રાખી છે, તારે શાંતિથી ભોજન કરી લે, થાળી તૈયાર છે. સકુભાઈ કે કંઈક તો નવીન થયું છે, આ પાણી ભરવા ગઈ એવામાં ઘણું બધું બદલી ગયું. પણ 5-7 દિવસથી સવારમાં એ ફળિયું વાળતા હતા ને સામેથી ગોરબાપા હાથમાં મટકી લઈને આવ્યા, એમાં અસ્થિ હતા સકુભાઈના. ઘરે પહોંચ્યા સકુભાઈને વાળતા જોઈ એટલે ભૂદેવે દોડ મૂકી કે ભૂત જ છે, બધા દોડીને પકડ્યું, ભૂદેવ શું છે કે આમાં અસ્થિ હતા સકુભાઈના, સકુભાઈ તો અહીં વાળે છે. તો કે એ સકુભાઈના અસ્થિ કેમ, કે પંઢરપુરમાં ભજન કરતા કરતા એણે પોતાનો પ્રાણ છોડ્યો છે. અરે કહ્યું કે એ પંઢરપુર ગઈ નહીં ને મારીને તો મેં ઘરમાં પૂર દીધી દીધી, એ ઘરની બહાર 15 દિવસ સુધી ગઈ જ નથી, ત્યારની અહીંયા છે. ત્યારે સકુભાઈ નિર્ણય કરી લીધું કે હું કદાચ ત્યાં જતી રહી હોય પણ મારો અખિલ બ્રહ્માંડનો માલિક આવ્યો હશે આ કામ કરવા. આજે પણ સકુભાઈના કામ કરવા માટે અખિલ બ્રહ્માંડનો માલિક આવે, આપણું કામ કરવા આવે, પણ સકુભાઈ જેવી પ્રીતિ હોવી જોઈએ. ભગવત ભજન વહુ કૃષ્ણ ભક્તિ પરમ શ્રેય, કૃષ્ણથી મોટી ભક્તિ કોઈની છે નહીં, કૃષ્ણ મદદ કરવા માટે આવે. એક ઓલા રઘુનાથ 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 બોલવાવાળાને 1984માં જો કોર્ટમાં આવી, આપણી વચ્ચે સંતો પધાર્યા છે તાલીઓના નાદ સાથે. આ કથાના માધ્યમથી ઘણા બધા સંતો મહંતો ભૂદેવો બ્રાહ્મણો આવતા હોય, હું કદાચ કથામાં હોય તો તમારે ધ્યાન રાખવાનું, તમારે તાલી પાડી દેવાની, એટલે એનું સ્વાગત છે. કથામાં વિક્ષેપ ન થાય ને એ માટે, બાકી તો એ મહાપુરુષોનું આપણે સન્માન, એ ભૂદેવોનું સન્માન પણ આપણે છેલ્લે રાખીએ, પણ અત્યારે જ્યારે એનું આગમન થાય ત્યારે એના આગમનને નજર અંદાજ ન કરીએ, એ હેતુથી તમે ક્યારેય પણ કોઈ સંતો મહંતો તપસ્વીઓ એવા આવે તો તમારે તાલી પાડી દેવી, તાલી એનું સ્વાગત છે. એ આવે એટલે તમારે તાલી પાડી જ દેવી, એટલે ખ્યાલ આવી જાય. તાલીમાં તો મેં કાલે તમને સમજાવ્યું કે તાલીમાં તો બધું છે, જે તાલી પાડે ને એ નિરોગી રહી. તમે પાવિયાને કોઈ દિવસ દવાખાને જોયું? પાવિયો કોઈ દવાખાને હોય જ નહીં, એ બીમાર પડે જ નહીં. હવેના પાવૈયા આવી રીતે તાલી પાડે, બાકી તો આવી રીતે જ તાલી પડાતી. અને કાલે મેં સમજાવ્યું, આજે પણ આપણે સમજી લેશું, જ્યારે જ્યારે વચ્ચે મને સમય મળશે ત્યારે, કઈ આંગળીઓના પોઈન્ટ દબાવવાથી કઈ બીમારીઓ દૂર થાય. આને ક્લેપ થેરપી કહેવાય. CNN નામની એક સંસ્થા છે, CNN નામની અમેરિકાની સંસ્થા છે, એનો હેડ વડો છે જેમ્સ માર્ટન. આ જેમ્સ માર્ટન ભારતમાં આવ્યો વર્ષો પહેલા, એણે જોયું કે ભારતમાં કોઈ લોકો બીમાર હતા જ નહીં. એણે માઇક્રો ઓબ્ઝર્વેશન કર્યું પછી ખબર પડી કે આ લોકો બીમાર નથી, એની કારણ પાછળનું કારણ છે એ તાલી આમ પાડે છે. અને એણે ત્યાં અમેરિકામાં જઈ અને લાફિંગ ક્લબો બંધ કરાવીને ક્લેપિંગ ક્લબો ચાલુ કરાવ્યા. એમ 7 દિવસ સુધી કોયલાણામાં કૃષ્ણ ક્લેપિંગ ક્લબ આપણે ચાલુ કરવાના છે. આજે પણ એ લોકો હસતા, પેલા લાફિંગ ક્લબ એટલે હસે, હસવાથી નિરોગી રહેવાય, એને એ બંધ કરાવીને ક્લેપિંગ ક્લબો તાલીઓ પાડવાની શરૂઆત કરી. અને ક્લેપ થેરપી કહેવાય, તાલી ચિકિત્સા. મોટા ભાગના રોગો દૂર થઈ જાય, કિડનીના રોગ, બીપીના રોગ, થાઇરોઇડનો રોગ, આવી બધી બીમારીઓ તાલીઓથી જ દૂર થઈ જાય. પણ આપણે તાલી પાડવામાં આમ કરતા હોય, પણ ક્યારેક ક્યારેક સમય જ્યારે મળે ને, આવો દિવસો પાછા ન મળે, આપણું કોયલાના ભલે કૃષ્ણના ક્લેપિંગ ક્લબથી 7-7 દિવસ રંગાઈ જાય, એટલે તાલી ન આવે તો બહુ ઊંચા હાથ રાખીને એવી તાલી પાડો કે લક્ષ્યના માધ્યમથી આખા ગુજરાતને ખબર પડે કે તાલી કોયલાણાની કોને કહેવાય, આ કોયલાણાની તાલી છે, એમ લોકોને ખ્યાલ આવે. એટલે સંતો મહંતો આવે એટલે તમારે તાલી પાડી દેવી, કોઈ તપસ્વી આવે તમારે તાલી પાડી દેવી. અહીંયા પ્રશ્ન છે કેમ શ્રેય, ને એનો જવાબ છે કૃષ્ણ ભક્તિ પરમ શ્રેય. બીજો પ્રશ્ન છે શાસ્ત્ર સાર કહ, શાસ્ત્રનો સાર શું, અને એનો જવાબ છે શાસ્ત્ર સારસ્ય સૈવહી. એ જ શાસ્ત્રનો સાર છે ભગવાનનું નામ, ભગવાનના નામથી મોટો શાસ્ત્રનો કોઈ સાર જ નથી. શાસ્ત્રોમાં જેટલું પણ વર્ણન છે એટલે નામ ઉપર અટકી જાય. આપણે જોઈએ છીએ કે કોઈને આપણે અપશબ્દો બોલીએ તો એને તત્કાલ ખીચ ચડેને મારવા દોડે, અપશબ્દની એટલી અસર હોય તો મંત્રોની કેટલી અસર હશે વિચારો. આપણે મંત્રોમાં સ્વીકારીએ નહીં કે મંત્રોમાં એવું કંઈ ન હોય, મંત્રમાં આમ ન હોય, પણ મંત્રની અસરો ચોક્કસ છે, ભગવાનના નામની અસરો ચોક્કસ છે. કાશીની સત્ય ઘટના છે, કાશીની અંદર કબીરજી પાસે ગોરખનાથજી આવ્યા કે કબીરજી તમે બધા ભગવાનનું નામ લેતા બધાને કરી દો, તો નાસ્તિક માણસને પણ નામ લેતા કરી દો, તો કે હા કેટલા સમયમાં,
કે પાંચ દિવસમાં, આને કીધું હું બે દિવસમાં કરી દઉં, આમણે કીધું હું એક દિવસમાં કરી દઉં. કબીરજી કે 12 કલાકમાં નામ લેતો કરી દઉં ગમે એવા નાસ્તિક માણસનું. કાશીની બજારની બહાર ગયા, એક જગ્યાએ ગયા તો એ ખાડો ખોદતો હતો એક ભાઈ મજૂર. કે આ માણસને પૂછ્યું કેટલા વાગે અહીંયા આવે છે ખાડો ખોદવા, કે 7:15 વાગે આવું. પાછો ક્યારે જાય, કે 7:30 વાગે. શું મળે, કે 2 રૂપિયા મળે. પછી અહીંથી જઈને શું કરે, કે હાથ પગ ધોઈને જમવા બેસી જાવ. પછી કે બાળકો સાથે 2 મિનિટ બેસું પછી સૂઈ જાવ. બીજા દિવસે કે ઉઠી હાથ પગ ધોઈને સીધો અહીંયા આવી જાવ. કે ભગવાનને કંઈ વંદન બંદન નહીં કરવાના, અગરબત્તી ધૂપ કંઈ, કે કમાવવું આપણે, મહેનત આપણે કરવી, ભગવાનને શું માનવાની જરૂરિયાત છે. ગોરખનાથ જે કબીરજી, આને કહેવાય નાસ્તિક. હવે આને મનાવી દો, લ્યો ભગવાનનું નામ લેતા કરી દો. કબીરજી કે હું કાલે તને 5 રૂપિયા આપીશ, મારા ભેગો કામે આવજો. કે મારે કરવાનું શું, કે કંઈ નહીં, બેઠા બેઠા રામ 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 કરવાનું. તારે જમવું હોય જમી શક, પાણી પીવું હોય પી શક, પણ શરત એક છે કબીરજી કે તારે કોઈને મોઢું બતાવવાનું નહીં, ધાબડો કે સાલ કંઈક ઓઢી રાખવાનું ને નામ બોલવાનું. આને કીધું ભલે, જો મને 5 રૂપિયા મળતા હોય નામ લેવામાં તો મારે ખોટી આવી મજૂરી કરવી નહીં. કાશીના ચોકમાં બેસાડી દીધો, અને જેવો જ બેસાડી દીધો એક કપડું ઢાંકી દીધું ને બાજુમાં 2 સિક્કા રાખી દીધા. કબીરજી કહે તને ભૂખ લાગે ને તો હાથ કાઢીને જમી લેજે, પાણી પી લેજે, પણ રામ રામ બંધ ન થવું જોઈએ. 2 સિક્કાઓ રાખીને કબીરજી જતા રહ્યા. સવાર ઊભું છું ને બધાએ રામ રામ બોલતો તો આખી કાશીને લાગ્યું કે ખાનદાની માણસ લાગે. આને વાસ્તવિકમાં પૈસાની જરૂરિયાત છે પણ કોઈને મોઢું બતાવી શકતો નથી. બધાએ સિક્કાઓ પધરાવ્યા. સાંજના 7 થયા ને 12 કલાક થઈને ધાબડો ઉંચકાવ્યો, એ સાલ ઉંચકાવી ગયા તો પૈસાના સિક્કાનો ઢગલો હતો. કે આ સેવાનો છે, કબીરજી કીધું તે જે નામ લીધું ને રામનું નામ એનો આ ઢગલો છે. 5 રૂપિયા આપ્યા ત્યારે કહ્યું કે હવે 5 રૂપિયા નથી જોતા, મને ભગવાનનું નામ આપી દઉં, જે નામથી આ પૈસાનો ઢગલો થતો હોય ભગવાનના નામથી થાય. એક ધારાસભ્યનું નામ લઈને જાવ ને સચિવાલયમાં કામ થઈ જાય. એક ઋષિનું નામ લ્યો, આસ્તિક નામના ઋષિનું નામ લ્યો તો સર્પો ત્યાંથી ભાગી જાય. તમારી બાજુનું માંડોદરા ગામમાં અમે પ્રયોગ કર્યો હતો. માંડોદરા ગામના જીએબીના કોલોનીમાં સર્પો બહુ નીકળતા. આસ્તિકસ્ય વચનમ શ્રુત્વા યત્ર સર્પો ન નિવર્તંતે. અને આજે પણ તમે કહો કે જન્મે જયસે યજ્ઞાંતે આસ્તિક વચનમ સ્મર. જન્મે જયના યજ્ઞમાં આસ્તિકે જે વચન આપ્યું હતું કે મારી કોઈ પણ જાતિ તમારું નામ લેવાશે, હે આસ્તિક ઋષિ, જન્મે જઈને યજ્ઞમાંથી તક્ષકને બચાવ્યો ત્યારે તક્ષકે વચન આપ્યું મારી જાતિના કોઈ લોકો તમારું નામ લેવાશે નીકળી જશે. આસ્તિકનું નામ લ્યો એટલે આજે સર્પો વાગી જાય. કહેવાનો મતલબ છે એક ધારાસભ્યનું, એક ઋષિનું નામ લેવાથી જો એટલું કલ્યાણ થાય તો ભગવાનના નામની તો ક્યાં વાત છે. રામ 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 3 વખત લખવું જ ન પડે, 2 વખત રામ રામ લખો ને બોલો, ભાવ પાર થઈ જવાય તો રોગ માટે 3 વખત રામ રામ લખવું. આપણે કાલે કથા શ્રવણ કરી ગયા, ભગવાનનું સાર જ, ભગવાનનું નામ જ શાસ્ત્રનો સાર છે. ત્રીજો પ્રશ્ન, સ્વાવતાર પ્રયોજનમ, અને એનો જવાબ છે ભગવાન શા માટે અવતાર લે છે. આપણે એમ થાય કે ભગવાન અવતાર લે છે એ રાક્ષસોને મારવા માટે લે છે. અરે ના ના, રાક્ષસોને મારવા હોય તો ભગવાન ત્યાંથી બેઠા બેઠા મારી નાખે. આંખ બંધ કરીને ખોલે રાક્ષસ મરી જાય, ભ્રુકુટી વિલાસ માત્ર. પણ ભગવાન અહીં આવતા હોય તો તમને ને મને પ્રેમ દેવા માટે આવે છે, ભગવાન તમને ને મને શિક્ષણ દેવા માટે આવે છે. અકબર અને બિરબલની વચ્ચેનો એક સંવાદ હતો. અકબર કહે કે તમારો પરમાત્મા તો નબળો કહેવાય, વારંવાર અવતાર લે, રામ લે, કૃષ્ણનો અવતાર લે, દુઃખ ભોગવીને પાછો ઉપર જાય. બિરબલ કે મોકો આવે ત્યારે જવાબ આપીશ. ને જ્યારે મોકો આવ્યો, એક જહાજ હતું, એક હોડીમાં એ સરોવરમાં સફર કરવા માટે ગયા. અને જ્યારે રાજા જાય ને, જ્યારે પણ મોટો રાજા જતો હોય તો એની બાજુમાં સૈનિકો હોય, સ્પેશિયલ તરતા આવડતું હોય એવા લોકો હોય. ને એ સમયે અકબરનો દીકરો બિરબલ પાસે હતો, અને બિરબલે આવીને કહ્યું જહાપના, મારા હાથમાંથી પુત્ર છટકી ગયો ને આ સરોવરમાં પડી ગયો. અકબરે કંઈ પણ બોલાવી ના કૂદકો લગાવ્યો અને દીકરાને કાઢવા માટે ગયો. ક્યાં તો પૂતળું હતું, કહ્યું કે બિરબલ આવી મજાક કરાય, હું હમણાં ડૂબી જાત, આ તો આખી ટીમ હતી જેણે મને બહાર કાઢ્યો. ત્યારે હસતા હસતા બિરબલ બોલ્યા કે જહાપના, એટલા સૈનિકો એટલા લોકો હતા, કોઈને પણ આદેશ કર્યો તો કૂદકો ન મારે, તમે શા માટે કૂદકો માર્યો? એ કે એ મારો હતો ને એટલે મેં કૂદકો માર્યો. બિરબલ કહે કે અમે બધા ભગવાનના છે એટલે અમારા માટે પરમાત્મા નીચે આવે, પરમાત્માને અમારા પ્રત્યે પ્રેમ છે, એ વિચારે કે આ બધા મારા છે એટલે ભગવાન નીચે આવે. કોઈ સાધુ સંત બ્રાહ્મણ જેવું જીવન જીવવા માંગતા હોય એવું ન જીવે. જ્યારે હીરો બરાબર અભિનય ન કરી શકે ને ત્યારે ઉપરથી ડાયરેક્ટર આવે,
કે આવી રીતે અભિનય કરો, રામ બનીને આવે, કૃષ્ણ બનીને આવે, એ શીખવાડે કે આવું જીવન જીવવું જોઈએ. એટલે જો ભગવાન આવતા હોય તો પ્રેમ માટે જ આવે, જો રાક્ષસોને મારવા માટે, પાપીઓનો નાશ કરવા જ માટે આવતા હોય તો હિટલરને ત્યાં ન ભગવાન કેમ ન આવ્યા જર્મનીમાં? 60-60 યહૂદીને, 60 લાખ યહૂદીને ગેસના પંપમાં રીબાબી રીબાબીને મારી નાખ્યા, ભગવાને ત્યાં અવતાર કેમ ન લીધો? ભગવાને અવતાર ન લીધો તો કંબોડિયામાં કેમ ન લીધો? ક્યારેક વાંચજો, પોલ પોટ કરીને નેટમાં સર્ચ કરજો, પોલ પોટે 30 લાખ બૌદ્ધ લોકોને મારી નાખ્યા હતા. કેવી રીતે? અહીં મશીન લગાડી દે હાથમાં, અને પછી મશીનો રાખે, નખ ખેંચવાના મશીનો, નખ ખેંચાઈ જાય પછી એના ઉપર સ્પિરિટ પધરાવે. અરે એ તો જવા દો, એને બકડિયાઓ રાખ્યા હતા ઉકળતા પાણીના, પગ ઊંધા બાંધે અને નીચે લટકાવે, પાણી બળબડતું થાય ને પછી આ વાળ ને માથું ને આમ ઊંધા લટકાવીને અંદર બોડે, આ ચામડી એમનેમ નીકળી જાય ગરમ પાણીમાં. એવી રીતે 30 લાખ લોકોને માર્યા, પણ ત્યાં પરમાત્મા ન આવ્યા. બધા અવતાર ભારતમાં થયા, એ શા માટે ભારતમાં થયા? એની પાછળનું કારણ કે ભારતની અંદર પ્રેમ છે, અને જ્યાં પ્રેમ હોય ને ત્યાં બધા આવે. અહીંયા કથાની અંદર પણ આપણે કોઈને પ્રેમ ન આપીએ ને તો કોઈ આવે નહીં. અરે નાનું બાળક પણ ઘેરે ન આવે, એને વાલથી ન બોલાવીએ ને, નાનું બાળક એની પાસે જ જશે. જોજો, જે પ્રેમથી ને રાખતો હોય ને રમાડતો હોય એની પાસે જશે. એક બાળક જાય તો અખિલ બ્રહ્માંડનો માલિક એ બ્રહ્મ પણ પ્રેમ હોય ત્યાં જ જાય. એટલે ભગવાન ઓનલી ફોર પ્રેમ હતો, એટલે 24 વખત અહીંયા આવ્યું. અને કેવ અવતારાશ્ચ, કેટલા ભગવાનના અવતાર છે, અને એમાં જવાબ આપ્યો છે, અસંખ્યયાઃ અવતારાઃ. અવતારા અસંખ્યયાઃ, અસંખ્ય અવતારો થયા ભગવાનના, અને એ અસંખ્ય અવતારમાં 24 અવતારો મુખ્ય છે. એમાં 24 અવતારોની કથા છે. પેલું વેલું જો કોઈ અવતાર લીધો હોય ભગવાને તો 4 બ્રાહ્મણના રૂપમાં લીધો અવતાર, ઈ સનત કુમારોના રૂપમાં, સનક, સનંદન, સનાતન અને સનત કુમાર. આ બ્રહ્મચારી છે એ આપણા પૂર્વજોના પણ પૂર્વજ છે, પણ લંગોટી વાળીને નીકળ્યા છે, 5 વર્ષના બાળક જેવડા જ લાગે, બાકી આપણા પૂર્વજોના પૂર્વજ છે. પહેલો અવતાર સનત કુમારોનો, બીજો અવતાર યજ્ઞોના સ્વામી, સંસારના કલ્યાણ માટે જેણે પૃથ્વીને રસાતળમાંથી બહાર કાઢી, વરાહ અવતાર હિરણ્યાક્ષને મારીને. ત્રીજો અવતાર જેને કહી શકાય સાત સાત્વત તંત્રનો ઉપદેશ આપવા માટે, સાત્વત તંત્ર એટલે નારદ પંચરાત્ર. મને એક મારા મિત્રએ પ્રશ્ન પૂછ્યો તો એનો જવાબ હું વ્યાસપીઠના માધ્યમથી જ આપી દઉં. એને કીધું કર્મથી ભગવાનને પ્રાપ્ત કરી જ ન શકાય, તો નારદ પંચરાત્રમાં સ્વાતંત્ર આ સાત્વત તંત્રમાં એનો જવાબ છે કે કર્મો વડે કર્મ બંધનમાંથી કેવી રીતે મુક્ત થવું, એના માટેનું આ શાસ્ત્ર છે. તમે કર્મોથી જ કર્મના બંધનમાંથી મુક્ત થઈ જાઓ, કાંટો કાઢવો હોય તો કાંટાથી જ નીકળે, એનું વિધાન એમાં છે. એ નારદ અવતાર, ભક્તિ સૂત્રના પ્રણેતા. ત્રીજો અવતાર. ચોથો, ધર્મની પત્ની મૂર્તિના ગર્ભમાંથી નર અને નારાયણ પ્રગટ થયા. મન, ઇન્દ્રિયો અને સર્વથા સંયમ કરીને તપ કેમ કરવું? આજે પણ બદ્રીનાથમાં નર અને નારાયણની મૂર્તિ છે, એ ત્યાં તપ કરે છે. ચોથો અવતાર. પાંચમો અવતાર, સિદ્ધોના સ્વામી, સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ જેણે આપ્યો એવા કપિલ દેવ. અને છઠ્ઠો અવતાર, અંસુયા અને અત્રિને ત્યાં દત્તાત્રેયજીનો અવતાર, જેને અલર્ક અને પ્રહલાદ ને બ્રહ્મજ્ઞાન આપ્યું હતું, એવો દત્તાત્રેયજીનો અવતાર. ને આપણા 10,000 પગથિયા ઉપર, ગિરનાર ઉપર બિરાજિત છે. અને આ ગિરનાર છે એ કોઈ સામાન્ય પહાડ છે નહીં, પણ હિમાલયથી પણ જૂનો આ ગિરનાર છે. સાતમો, રુચિ પ્રજાપતિ અને આકૃતિથી યજ્ઞનારાયણનો અવતાર. મેરુદેવી અને રાજા નાભીથી જેનો અવતાર થયો, ઋષભદેવ નામનો આઠમો અવતાર, જેણે પરમહંસોને જ્ઞાન આપ્યું. ઋષિઓએ પ્રાર્થના કરી ત્યારે પૃથ્વીના રૂપમાં ભગવાન પ્રગટ થયા અને આખી પૃથ્વીનું દોહન કર્યું, એ પૃથ્વ અવતાર, નવમો અવતાર. અને ચાક્ષુષ મન્વંતરમાં આખું ત્રિલોક ડૂબતું હતું ત્યારે વૈવસ્વત મનુના રક્ષણ માટે ભગવાને માછલાનો અવતાર લીધો, મત્સ્ય અવતાર, દસમો અવતાર. 11મો અવતાર, સમુદ્ર મંથન થતું હતું ત્યારે સમુદ્ર મંથનમાં એ મંદરાચલ પર્વત ડૂબતો હતો, તો એની નીચે કાચબાના રૂપમાં કચ્છપ અવતાર ભગવાનનો. ધન્વંતરી અવતાર, ભગવાન આયુર્વેદનો કળશ હાથમાં લઈને ઉત્પન્ન થયા, એ જ અમૃત કળશ બચાવવા માટે ભગવાને મોહિની અવતાર લીધો. નૃસિંહ અવતાર, વામન અવતાર, પરશુરામ અવતાર, વ્યાસ અવતાર, પછી ભગવાન રામનો અવતાર, બલરામનો અવતાર, કૃષ્ણનો અવતાર, પછી મગધ દેશમાં અજનના પુત્ર તરીકે ભગવાન બુદ્ધનો અવતાર,
પછી હંસ અવતાર સનત કુમારોને દીક્ષા આપવા માટે, પછી હયગ્રીવ અવતાર અને 24મો અવતાર થશે કલ્કી અવતાર, અને એ કલ્કી અવતાર સંબલપુર નામના ગામમાં વિષ્ણુ યશ નામના બ્રાહ્મણને ત્યાં થશે. કોઈ અંશ અવતાર, કોઈ અંશા અંશ અવતાર, કોઈ ગુણા અવતાર, કોઈ કલા અવતાર, એ અલગ અલગ અવતારો છે. પણ ભગવાન અવતાર એવા માટે અસંખ્ય અવતારો, બધા કહે કે અવતારો 24 જ છે પણ અસંખ્ય અવતારો છે. આ 52 વખત કનૈયો આવ્યો આને અવતાર ન કહેવાય? જૂનાગઢમાં સગાડસાને ત્યાં આવ્યો એને અવતાર ન કહેવાય? જલારામ બાપાને ત્યાં આવ્યો એને અવતાર ન કહેવાય? ભગવાનના અસંખ્ય અવતાર છે. ને છેલ્લે કોના શરણે ગયો ધર્મ, કોના શરણે ગયો ધર્મો ભાગવતે સ્થિત, છેલ્લે ધર્મ ભાગવતજીના શરણે ગયો છે. સંસારમાં લોકોની અંદર બધાની બુદ્ધિ કુંઠિત થઈ જશે. વિદ્યા વયો વૃદ્ધ કુલપતિ ઋગ્વેદી એવા શૌનક પ્રશ્ન પૂછે છે કે આ ભાગવતજીની રચના ક્યાં યુગમાં થઈ, ક્યાં સ્થળે થઈ અને શા માટે થઈ, આ સંહિતાનું નિર્માણ શા માટે થયું? અને જવાબમાં સૂત પૌરાણિક કહે કે એક દિવસ ચોથો યુગ હતો દ્વાપરનો, અને એ દ્વાપર યુગમાં પરાશર અને વસુની પુત્રી સત્યવતીથી જે દીકરાનો જન્મ થયો એ બીજા કોઈ નહીં, વ્યાસ અવતાર થયા. ભાગવતજીની રચના કરનાર વ્યાસજી છે. થોડીક વિશેષતા હું દર્શાવું. આપણે એવું બધા માનીએ છીએ કે પરાશરે એક મત્સ્યારી મત્સ્યગંધા નામની સ્ત્રી સાથે જે દીકરો ઉત્પન્ન કર્યો એ દીકરો બીજો કોઈ નહીં, વ્યાસ. વ્યાસનું સાચું નામ હતું દ્વેપાયન, એ કાળા હતા એટલે કૃષ્ણ દ્વેપાયન નામ હતું. પરાશર ઋષિ એટલા બધા જ્ઞાની હતા કે આ પરાશરને ખ્યાલ આવી જાય તો ક્યારે નક્ષત્ર બદલે, ક્યારે સારું તિથિ બદલે, સૂર્યમાં ચંદ્રમાં ક્યારે બધા પ્રવેશ કરે, ક્યાં રાશિમાં પ્રવેશ કરે. આ એક જ એવો હતો કે જેણે સહસ્રાર્જુનની સામે વિરોધ કર્યો હતો. સહસ્રાર્જુન નામનો રાજા હતો, એ 100 રથ લઈને નીકળે. એક રથમાં 10 ઘોડા, જ્યાં નીકળી ત્યાં ધૂળની ડમરીઓ બોલી જાય. જ્યાં ઋષિના આશ્રમ હોય તોડી નાખે, બધાને લૂંટી લે, હું જ ભગવાન, હું જ ભગવાન. એની સામે આ પહેલા ઋષિ હતા જેણે વિરોધ કર્યો હતો. અને એ પરાશર નામના ઋષિને એવા ઘા માર્યા છે તલવારોના કે બેભાન થઈને પડી ગયા એના જ આશ્રમમાં. ત્યાંથી દાસરા ઢીમરને એની દીકરી મત્સ્યગંધા, જે માછલીમાંથી ઉત્પન્ન થઈ હતી, જેના શરીરમાંથી માછલીની ગંધ આવતી રોજ નીકળતા, આ ઋષિને બેભાન અવસ્થામાં જોયા એટલે પોતાને ત્યાં દ્વીપ બેટ જેવા કિલ્લામાં લઈ ગયા એને. અને જેવા બેટ જેવા કિલ્લામાં લઈ ગયા, એક સમુદ્રની વચ્ચે ટાપુમાં લઈ ગયા, અને એ સમયે એની સેવા કરીને જ્યારે ભાનમાં આવ્યા ને પરાશર, ત્યારે તો સમય થઈ ગયો હતો. એણે જોયું નક્ષત્રો તારાઓ કે આ દિવસ તો એ છે કે આ દિવસે જો ગર્ભાધાન સંસ્કાર કરવામાં આવે તો દીકરો દિવ્ય ઉત્પન્ન થાય. પણ હવે હું તત્કાલ બ્રાહ્મણની દીકરી ક્યાં શોધું? જલ્દી કહ્યું કે મને આ દ્વીપમાંથી બહાર લઈ જાઓ. એ સમયે દાસરા ઢીમર જોજો, એક મત્સ્યારો માણસ, એને પણ ખબર છે કે જમતા જમતા ઊભા ન થવાય, જમતા જમતા બોલાય નહીં, જમતા જમતા ઊભો ન થયો, બોલ્યો નહીં. આમણે કીધું મારે મોડું થાય. દીકરીને ઈશારો કર્યો કે જા તું મૂકી આવે. એની દીકરી મત્સ્યગંધા એ હોડી ચલાવતી હતી. હોડી ચલાવતી ત્યારે આણે કહ્યું મારે ઉતાવળ છે, જલ્દી કર, હું પોતે હોડી ચલાવું છું. કે અમે જ્યાં સુધી હોય ત્યાં સુધી બ્રાહ્મણ પાસે સેવા ન લઈએ. અને બહુ જ હોડી ચાલી ન શકી, સમય થઈ ગયો એટલે કહ્યું કે હું તમારે શરીરની અંદર ગર્ભાધાન સંસ્કાર કરીને એક બાળક ઉત્પન્ન કરવા માગું છું. કહ્યું કે નહીં, મારા પિતાજીની મારે આજ્ઞા લેવી પડે. કહ્યું કે તમે કુંવારી જ રહેશો, એ મારી તમને હું આશીર્વાદ આપું છું કે તમે એક બાળકને જન્મ આપ્યા પછી પણ કુંવારા જ રહેશો, કારણ કે અત્યારે યોગ એવો છે કે એ બાળક ઉત્પન્ન થશે એ આખી સૃષ્ટિને કંઈક આપનારો છે, એવો દિવ્ય બાળક ઉત્પન્ન થશે જો ગર્ભાધાન સંસ્કાર આ જ સમયમાં થાય તો. તો કે હું વિશ્વાસ ન કરું કે હું તમને હાથ અડાડું તમારા શરીરમાંથી માછલીની દુર્ગંધ જતી રહી તો તમારે સમજવાનું કે મારી વાત સત્ય. તમારા શરીરમાંથી સુગંધ આવવા માંડશે. જેવો સ્પર્શ કર્યો પરાશર ઋષિએ, એના શરીરમાંથી દુર્ગંધ જતી રહી અને સુગંધ આવવા માંડી, માછલાની દુર્ગંધ જતી રહી. એક યોજન સુધી સુગંધ આવી એટલે નામ પડી ગયું યોજન ગંધા. અને એ સમયે રાત્રિના સમયમાં જ સૃષ્ટિ ઉત્પન્નનું કાર્ય કરી શકાય એટલે એ સમયે વાદળાઓ કરી દીધા, કોઈ જોઈ ન શકે. અને જે દીકરો ઉત્પન્ન કર્યો અને જે દીકરો ઉત્પન્ન થયો અષાઢી પૂર્ણિમાના દિવસે બીજા કોઈ નહીં, એનું નામ કૃષ્ણ દ્વેપાયન, એનું નામ વ્યાસ. આ વ્યાસ એવી રીતે ઉત્પન્ન થયા? પોતાની સાધના, કોઈ એક સ્ત્રીને જોઈને કામ વાસના માટે આ કાર્ય કરવામાં નહોતું આવ્યું. એ નક્ષત્ર, એ દિવસો એવા હતા. અમુક દિવસો એવા હોય, જન્માષ્ટમી હોય ત્યારે અનુભૂતિ કરજો, બીજા બધા દિવસો કરતાં જન્માષ્ટમીનો દિવસ કંઈક અલગ હશે. એની હવા અલગ હશે, એનું વાતાવરણ અલગ હશે, એના વેવ્સ, એના તરંગો અલગ હશે. તમને એવું લાગે કે આજે કનૈયો જન્મો જ હોય.
આ કથા મંડપમાં આવો તો તમને વાતાવરણ બદલી જાય. તમે આ જ કથા મંડપની બહાર જઈને આ બીજા માંડવા છે ની નીચે બેસો ત્યારે વાતાવરણ અલગ હોય, આ જ કથા મંડપને છોડીને બાજુના જમણવારમાં જાઓ એ વાતાવરણ અલગ હોય, આ જ છોડીને રોડ ઉપર પાનની દુકાને જાઓ ને એનું વાતાવરણ પણ અલગ હોય. ગટરના કિનારે વિચાર કરો ને ગંગાના કિનારે વિચાર કરો, બંનેમાં ફરક હોય. આનાથી એક વેવ્સ બને, એક તરંગો બને. જે વાતો કરતા હોય એના તરંગો બને એનું પ્રત્યક્ષ ઉદાહરણ છે. જ્યારે મેચ ચાલતી હોય ને ત્યારે કોઈ પણ સારા કોઈ લગ્નમાં જાવ ને તો કોઈ પૂછે સ્કોર શું થયો છે, અરે ગોર બાપા લગ્ન કરાવતા કરાવતા કે ભાઈ સ્કોર શું છે, કારણ કે વેવ્સ ત્યારે ચાલતા હોય ક્રિકેટના મેચના. કોઈની સ્મશાન યાત્રામાં જાવ ને એ સમયે ચૂંટણી ચાલતી હોય ને તો ચૂંટણીના વેવ્સ ચારે બાજુ ચૂંટણીની વાતો થતી હોય, ક્યાંક ગુજરી ગયા હોય સામે સ્મશાન યાત્રા હોય એમાં કોઈ અગ્નિદાહ હોય તો એ આપણે પૂછીએ કે ભાઈ ઓલો જીતે એમ છે કે નહીં. કહેવાનો મતલબ છે એના તરંગો હોય. હોટલમાં જઈને એક પણ વ્યક્તિ ચાદર સકેલશે નહીં, કારણ કે ત્યાં આવવાવાળાને બધાના વિચારો એવા જ હોય કે હું પૈસા આપું છું 1500-2000 રૂપિયા હોટલનું ભાડું તો મારે થોડું સકેલવાનું હોય. એ સકેલે નહીં ને એના વેબ સેવા હોય ને કે ત્યાં આવેલો વ્યક્તિ સારો વ્યક્તિ પણ સકેલે નહીં. અરે થિયેટરમાં જઈને ગાયત્રીનું 1,00,000 અનુષ્ઠાન ન થઈ શકે, થિયેટરમાં માળા પકડવાનો વિચાર જ ન આવે, ત્યાંના વેબ્સ ત્યાંના તરંગો એવા હોય. એટલે આ તરંગોના હિસાબે છે. અને એવા દિવસના દિવસે જો ગર્ભાદાન થાય એટલે એનાથી વ્યાસજી ઉત્પન્ન થયા. વ્યાસજી ઉત્પન્ન તો થયા પણ વ્યાસજીને એની મા પાસે જ રહેવાનું, દાસરા ઢીમરને ત્યાં. એ મચ્છિયારાઓની વચ્ચે વ્યાસજી રહેતા 5 વર્ષ સુધી રહ્યા. રોજ અષાઢી પૂર્ણિમા આવે ત્યારે જ મળવા આવતા એના પિતાજી પરાશર, કારણ કે એક પગે લંગડા હતા અને પરાશર ગામે ગામ જઈને લોકોને કહેતા સહસ્રાર્જુન સામે કોઈ લડો, કોઈ તો લડો, એ આશ્રમો તોડે, વેદોનું અપમાન કરે, એ જ ભગવાન સાબિત કરવા માંગે. કોઈક બધાને એકત્રિત કરવા માટે ગામે ગામે ફરતા, પોતાના દીકરાને પોતે લંગડા હતા, આશ્રમ તો હતો નહીં, પોતે એકલા એકલા ક્યાં સુધી દોડે, એટલે પત્નીને બાળકોને ભેગા લઈને જતા. દાસરા ઢીમરે શરત મૂકી, કાં તમારા દીકરાને લઈ જાઓ કાં મારી દીકરીને લઈ જાઓ. ત્યારે એણે કહ્યું કે હું મારા પુત્રને લઈ જાઉં, તમારી દીકરીને કોઈ સાથે પરણાવી દેજો. અને એ જ લગ્ન થયા સત્યવતીના, એ આપણે આગળ જાણીએ, પિતામહ ભીષ્મના પિતાજી સાથે, સંતનું સાથે. એનાથી પછી આગળ જતા સંતાનોની વૃદ્ધિ થઈ, કારણ કે ગંગાજી સાથે લગ્ન કર્યા પછી એને સત્યવતીજી સાથે લગ્ન કરવાનો વિચાર આવ્યો, પણ એ સમયે શરત રાખી હતી. દાસરા ઢીમર કરે કે મારી દીકરીનો દીકરો રાજા બને તો જ, અને કહ્યું તો પિતામાં ભીષ્મ જ બનશે. પણ એ પિતામાં ભીષ્મને છેલ્લે ખ્યાલ, મહાભારતની કથા હું બપોર પછીના સત્રમાં લઈશ. મહાભારત